સુરતમાં જાણે કે ચોરોએ પણ દિવાળી તૈયારી શરૂ કરી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આજે શહેરમાં એક હાઈટેક ચોર ગેંગની સીસીટીવી વિડિયો સામે આવ્યો છે, જેને કાપોદ્રા વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે। આ ગેંગને ઇનોવા કાર લઈને આવતી હોવાનું વિડિયોમાં જોવા મળ્યું છે। ચોર ગેંગમાં 5-6 જેટલા યુવકો છે, કાર લઈને આવે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં ચોરી કરી રકુચક્કર થઈ જાય છે। ગઈકાલે રાત્રે આ ગેંગને ચોરીની બે ઘટનાને અંજામ આપ્યો છે। એક ઘટનામાં તેમના હાથ ખાલી રહ્યા તો બીજા એક મોટા શોરૂમમાંથી લાખોની મતાની ચોરી કરી। બનાવની વિગત એવી છે કે આજે કાપોદ્રા વિસ્તારમાં બે જગ્યાએ ચોરીની ઘટના સામે આવી છે। પ્રથમ ઘટનામાં ગેંગ ઇનોવા કાર લઈને આવી હતી, ત્યારબાદ એક દુકાનનું શટર ઊંચું કરીને ચોરીનો પ્રયાસ કર્યો હતો। જોકે આ દુકાનમાં તેઓ ચોરી કર્યા વગર અંદરથી બહાર નીકળે રવાના થઈ ગયા હતા। પ્રાપ્ત અહેવાલો મુજબ ફરસાણની દુકાન હોવાને કારણે કદાચ તેમને નિરાશા લાગી હશે, પરંતુ બીજા બનાવમાં તો ચોરોએ તમામ હદ વટાવી દીધી। આ કાંડ એટલું ગાજ્યું કે સુરત શહેરમાં આજે બપોરની પડતા સાથે સોશિયલ મીડિયામાં ચોરો પાર્ટીના વિડીયો વાયરલ થવા લાગ્યા। ચોરોએ કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની શોરૂમમાં ચોરી કરી હતી। આ શોરૂમમાં તરસ્કરોએ પાર્ટીનો મોટો હાથ ફેરો કરી લીધો હતો અને ઘડીના છઠ્ઠા ભાગમાં છૂમંતર થઈ ગયા હતા। પ્રાપ્ત અહેવાલ મુજબ ડિજિટલ પ્રોજેક્ટમાં અહેવાલ શોરૂમમાં 45 લાખ કરતા વધુની ચોરી થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।